જય મિત્ર બાપા સીતારામ. પવનના સુસવાટા સાથે મિત્ર વરસાદ બોરો અને એકદમ નુકસાનકારક કર્યું. બાજરી પડી ગઈ, બીટી પડી ગઈ, ગુવાર પડી ગયો, જાર પડી ગયો, હોય 100% ખેડૂતોને નુકસાન તો થઈ રહ્યું છે. તો મિત્ર આ 30 તારીખે વરસાદ ચાલુ છે, રાત આખી રાત વરસ્યો હતો. ત્યારબાદ બાજરી ધરાશય થયા, બીટી ધરાશય થઈ, 100% ખેડૂતોને નુકસાનકારક છે. તો હાલો હું તમને જે નુકસાનકારકના દ્રશ્ય બતાવું. મિત્ર જે આ બાજરી છે આ સૂઈ ગઈ છે. તમે આ તસવીરમાં દેખો રહ્યા, આ 100% નુકસાનકારક છે. આમ જુઓ તમે, આ મિત્ર 4 મહિનાનો મોલ ખેડૂતે એકદમ મહેનત કરી, વરસાદ ના આવ્યો ત્યારે પાઇન મોટી કરી. તો મિત્ર આ દરી દરીને ઢાંકડીમાં ઊભ રહ્યો એવું છું. મેઘરાજા બોરા વર્યા પણ છેલ્લે જાતા નુકસાનકારક થઈ ગયા. તો મિત્ર આ બીટી છે, આ ધરાશય થઈ ગઈ છે, એના જે ફૂલના એકદમ ખરી ગયા છે. તમે જે આ તસવીરમાં દેખો રહ્યા, અડધા ડેડા એટલે આ ઊભી ન થઈ શકે, અને ડેડામાં રૂ થાય તો કવાઈ જાય. તો મિત્ર આ નુકસાનકારક જ કહેવાય. અને હજી મિત્ર આ 30 તારીખની છે, જે આ ચક્કરવટ વંટોળના વાર જે વાયરો પેલો ઉગમણો હતો, હવે અત્રાદી દિશા તરફથી આવ્યો. તો મિત્ર નુકસાનકારક તો છે જ. આમ જુઓ મિત્ર આ બધો ધરાશય થઈ ગયો.
હવે આ બેટી ઊભી ન થઈ શકે. ત્યારબાદ મિત્ર બીજી વાડીની આપણે મુલાકાત લઈએ. તો આ બીટી જેવી રીતના થઈ ગઈ છે, સામે જાર ધરાશય થઈ ગઈ છે, બાજરી ધરાશય થઈ ગઈ છે. તો આ તસવીરમાં તમે જોવો રહ્યા, આ નુકસાનકારક જ કહેવાય. પાછો આટલો આટલેથી રહેતો વરસાદ વાંધો નહીં, આયા જ કરે આયા જ કરે. આ મિત્ર ધરાશય થઈ ગઈ છે, એટલે ઊંડ ખેડૂતને આમ તો 80% હોય હો ટકા કહેવાય, કારણ કે 20% પાકે પણ આ બધે ખોટું પાકે, કારણ કે આમાં જીવાત પડે, રૂમાં દમ ન હોય. અને મિત્ર આપ સરકાર શ્રી સાહેબ કેટલી કરી શકે. આ મિત્ર જુઓ, આ જે જુવાર છે, જે એને જુવારના કણ જેને આપણે ગ્રહણ કહીએ, આ ફોગી રહ્યા છે. અને ચરો પાછો જે ધરાશય થયો એટલે સડી ગયો કહેવાય. અને આ એક કામ ના આવી શકે આ ચરો. તો મિત્ર આપણા તાલુકામાં તો અતિક નુકસાનકારક કહેવાય, કારણ કે મેઘ વરસતા હોય પણ અસાર શ્રાવણ અને અડધો ભાદરવા સુધી વરહે તો કદાચ ઓછી સ્પીડે પવન વગર તો વાંધો ના આવે. પણ એક નક્ષત્રે એવું છે ને કે ગેલી ચિત્રા ચગી તો ચગી ને ફગી તો ફગી, તો આ બધી ચગી. તો મિત્ર આ વરસાદ જે આપણે જે કાલા કહીએ, કાલા તમને બતાવી એને ગણ કરી શકે. આ મિત્ર કાલા છે અને એરંડા છે, બાકી આમાં જે પાસ તરજો એને 100% ફાયદાકારક ગણાય. અને મિત્ર જે રામમોલ જોઉં એને તો 100% નુકસાનકારક જ છે. જે આપણે મજૂરી કરતા વર્ગના માણસો જે એક એક ખેતર જે પોતાના રામમોલ વાવતા હોય એને તો મજૂરી કરવાના દઈ આવ્યા. તો તમે આ તસવીરમાં તમે જોઈ રહ્યા છો, એક કપાસ એટલે કે કાલા એંડાને જે પહાણને લાભદાયક છે, બાકી તો એક આ બધું વરસાદ આવ્યો એટલે નુકસાનકારક જ છે. પણ આ કુદરતની ગતિ છે. આવો તો અમે પહેલાં ભોગવી ચૂક્યા છે, કેટલીય ફેર આવા વરસાદને લીધે અમારા અનાજ હળી ગયા છે. અમે એ આશા રાખીએ કે ઊંડ નહીં તો પોર વરસ સારો આવે, પોર નહીં તો ત્રીજો વરસ સારું આવે, એમ એમ કરી અને ખેડૂત પોતાનું આખું જીવન જીવી એ રીતનો જીવી જતો હોય. અને મિત્ર હજીએ વરસાદ આવશે એવી શક્યતા છે. વરસાદ આવ્યા ભેગો પવનની સ્પીડ વધારે. મિત્ર જે એક આ મહુડી બાજરી છે
એ તમને હું ચિત્ર બતાવીશ. આમ જોવો મિત્ર, આ નુકસાનકારક અને મિત્ર માથે આમાં આ ઉગી ગઈ છે. તો મિત્ર આ નુકસાનકારક જ છે. તો મિત્ર જે હતા વરસાદના નુકસાનના સમાચાર, અને અત્યારે વરસાદ પાછો સ્પીડમાં વાયરા ભેગો આવી રહ્યો છે, અને આ ચાર ધરાશય થઈ, મવડી ધરાશય થઈ. આ મિત્ર મવડીના જે ગ્રહણ છે આ હવે ઉગવાની તૈયારીઓ છે, અને અમુક ઉગી રહ્યા છે. તો બસ મિત્ર, વિડીયોમાં આટલો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું આવા નવા નવા વિડીયા તમને મોકલતો રહીશ. અને આજે મિત્ર વરસાદનું દબાણ વધારે છે. જય બાપા સીતારામ.